સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મહારાષ્ટ્રના અહમદનગરના તોફખાના પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા પડતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસ કમિશનરે શહેરમાં બીજા રાજ્યોમાં ગુના હાજરી આશ્રય લઈ રહેલા આરોપીઓને પકડી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આદેશ આપ્યા હતા, જે અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે અમરોલી 4 રસ્તા પાસેથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે જગદીશસિંઘ વિક્રમસિંઘ ચિકલીગરને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તારીખ 4/4/2024 રોજ મહારાષ્ટ્ર અહમદનગર તારકપુર વિસ્તારમાં આવેલ ઇન્દિરા કોલોનીમાં એક ઘરમાં કબાટની ચાવી બનાવવાને બહાને ગયો હતો અને ઘરમાં લોકોની નજર ચૂકવી કબાટમાંથી સોનાના દાગીના અને રોકડ રૂપિયાની ચોરી કરી હતી. આરોપીઓએ 3.70 લાખથી વધુની ચોરી કરી નાસી છૂટ્યો હતો અને સુરત શહેરમાં સંતાઈ રહ્યો હતો. હાલ આરોપીનો કબજો તોફખાના પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. પકડાયેલ આરોપી પાસેથી પોલીસે 6,400 રૂપિયા કબજે કર્યા છે.